નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત આજથી થઈ ગઈ છે, ત્યારે આ માસમાં બેન્કિંગના કામકાજને લઈને અડધો મહિનો રજા જ આવી રહી છે. બેન્કિંગને લગતા કામકાજ પર અસર પડી શકે છે. જ્યારે જો તમે આ માસ દરમિયાન બેન્કિંગમાં કોઈપણ પ્રકારનો વ્યવહાર કરવાના હોવ તો તમારે આ જાણવું ખૂબ જ જરૂરી છે કે કયા કયા દિવસે બેન્કોમાં રજા છે. તો ચાલો એક નજર નાખીએ ઓગસ્ટ માસની આ રજાઓ. ઓગસ્ટ મહિનાના પ્રથમ 3 દિવસોમાં જ બેંક બંધ રહેશે. 1 ઓગસ્ટે બકરાઈદ છે, જ્યારે 2 ઓગસ્ટે રવિવાર છે, અને 3 ઓગસ્ટે રક્ષાબંધનના લીધે દેશના કેટલાક ભાગમાં બેંક કામ કરશે નહીં. આ પછી 8 ઓગસ્ટે આ મહિનાનો બીજો શનિવાર છે. આ દિવસે બેંકોમાં સાપ્તાહિક રજા હોય છે. 9 ઓગસ્ટ એ રવિવાર બેંક બંધ રહેશે. તો ત્યારે હવે જોઈએ કે 11 અને 12 ઓગસ્ટે પણ બેંક બંધ કેમ રહેશે. 11 અને 12 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે. આ પ્રસંગે બેન્કોમાં રજા રહેશે અને 13 ઓગસ્ટે પેટ્રોઇડ ડેના કારણે ઇમ્ફાલ ઝોનમાં બેંક બંધ રહેશે. તો આ પછી 15 ઓગસ્ટે રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની પણ રજા રહેશે અને 16 ઓગસ્ટે રવિવારની રજા રહેશે. ત્યારે 20 ઓગસ્ટે શ્રીમંત શંકરદેવ અને 21 ઓગસ્ટે હરિતાલિકા તીજ નિમિત્તે કેટલાક રાજ્યોમાં બેંક બંધ રહેશે અને 22 ઓગસ્ટે ગણેશ ચતુર્થી નિમિત્તે પણ બેંક બંધ રહેશે. તો હવે 23 ઓગસ્ટે રવિવાર આવે છે અને 29 ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર છે. આ દિવસે કેટલાક રાજ્યોમાં કર્મ પૂજાની પણ ઉજવણી કરવામાં આવે છે અને 30 ઓગસ્ટે રવિવાર આવે છે, જેના લીધે બેંકો બંધ રહેશે. વર્ષ 2020ની શરૂઆત કોરોના સંકટના કારણે થઈ હતી, જેનાથી આપણા ઘણા બધા વ્યવહારોમાં અસર થઈ છે. પરંતુ જ્યારથી અનલોક 3 જાહેર થયું છે, ત્યારથી કોરોના સંકટના કારણે નહીં પરંતુ તહેવારોના લીધે બેંકો બંધ રહેવાની છે. ઓગસ્ટ માસમાં 17 દિવસ સુધી બેંક બંધ રહેશે.